કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 આપણે 12મો પાઠ કિંતોહ કુટિલતા એનો આપણે પહેલો પેરેગ્રાફ જોયો હતો કે રાજસ્થાનના લેખક પંડિત મથુરાનાથ છે, એણે 3 પ્રસંગો લખ્યા છે અને એના નિબંધ ગ્રંથનું નામ છે પ્રબંધ પારિજાત. આ તમને સ્ક્રીનશોટ આનો મોકલવાનો હતો, ચોપડીનો, એ હવે તમને આજે મળી જશે. આની સાથે સાથે હવે એની અંદર 3 અનુભવ હતા કે પહેલો તો કોર્ટની અંદર જે કેસ હાલતો હતો એની અંદર બધું ફાઇનલ હતું કે ભાઈ આપણો મેળ પડી જશે, જજ સાહેબ કહી દે કે ભાઈ આ જમીન છે એ આ લેખકની. પરંતુ વચ્ચે જજ સાહેબે કિંતુ શબ્દ મૂક્યો, કિંતોહ કુટિલતા, કિંતુ શબ્દની કુટિલતા, એની હેરાનગતિ. શું કીધું કે ભાઈ અમને એવું લાગે છે કે આ જમીન છે એ આ લેખકની ને એની છે, પરંતુ વચ્ચે પરંતુ કિંતુ મૂક્યું, એક મહેસૂલ અધિકારીએ આના વિરોધમાં એક પત્ર લખ્યો છે, એની ઉપર પણ ધ્યાન દેવું જોશે. પછી નેક્સ્ટ હિયરિંગ આપણે આગળના સમયમાં આપીશું. એનું કારણ છે કે જજ સાહેબ એમનેમ કોઈને જમીન છે સોંપી ન દે, કેમ કે એની અંદર ઘણા વાંધા વચકા પડતા હોય. હવે જે મહેસૂલ અધિકારીએ શું પત્ર મોકલો છે એની અંદર એને જોવું પડે કે ભાઈ આને અત્યાર સુધીની જે કંઈ પણ જે રકમ ભરવાની બાકી છે અથવા તો એટલા એટલા કાગળિયા ઘટે છે, તો એ થયા પછી એને થાય કે ભાઈ એટલી એટલી વસ્તુ તમે પ્રોવાઈડ કરી દો અને પછી મહેસૂલ વિભાગ પાસેથી નો ઓબ્જેક્ટ સર્ટિફિકેટ લઈ આવો કે ભાઈ હવે કાંઈ વાંધો નથી, ને પછી કોર્ટમાં રજૂ કરી દો. અને જમીન મિલકતમાં તો એવું હોય છે કે જજ સાહેબ એને કદાચ બધી બાજુથી એને થઈ જાય, પછી છાપાની અંદર નોટિસ આવે કે ફલાણા ગામના તળમાં સર્વે નંબર એટલા ઉપર આ જમીન છે એ આ ભાઈના માલિકીની છે, જો કોઈને કાંઈ વાંધો હોય તો 90 દિવસની અંદર કોર્ટમાં એના જે સબૂત છે એ રજૂ કરે. એટલે આવું બધું કાયદાકીય દ્રષ્ટિએ હાલતું હોય છે. હવે આપણે એક મુદ્દો હતો, હવે બીજો મુદ્દો છે કે ભાઈ લેખક છે એક નેતા મહાશય, જે નેતા છે અને સાથે સાથે કોઈક સારા એવા વિદ્વાન જાણકાર છે, એને એમ થયું કે ભાઈ મારું આ પુસ્તક બનાવ્યું તો એને સોંપું, એને દેખાડું કે જો આ મેં પુસ્તક બનાવ્યું, અને નેતા વખાણ કરશે, એનો અનુભવ કરે છે. શું છે બીજું કે એકદા એકવાર અનેક વર્ષાણામ પરિશ્રમેણ, અનેક વર્ષોના પરિશ્રમથી રચિતમ રચેલું સદ્ય પ્રકાશિતમ, સદ્ય એટલે હમણાં ગરમાગરમ તાજે તાજું, જો અહીંયા રહ્યું સદ્ય, સદ્ય એટલે હમણાં જ થોડા સમયમાં, લેટેસ્ટ થોડા સમયમાં જ, હમણાં 2-5 દિવસમાં જ પ્રકાશિત થયું હોય એવું મદીયમ પુસ્તકમ એકમ, મદીયમ એકમ પુસ્તકમ, મારું એક પુસ્તક છે આદાય, આદાય એટલે લઈને, એક પુસ્તક એનું જે પ્રકાશિત થયું હતું એ લઈને, અહમ હું એકસ્ય એક સાહિત્ય મર્મજ્ઞસ્ય નેતુહુ સમીપમ અગચ્છમ. એક સાહિત્યના મર્મને જાણે, ઘણા નેતાઓ હોય તો નેતાને તો રાજકારણમાં અથવા તો દેશ દુનિયામાં પોતાના પ્રદેશમાં શું થતું હોય, રાજકારણ કેટલા મત મળે છે ને એ બધી બાબતમાં હોય, પણ ઘણા નેતાઓ એવા પણ હોય કે જેને સાહિત્યમાં રસ હોય. ઘણી વખત તો ઘણા ડોક્ટર હોય, ડોક્ટરની સાથે સાથે મોટા કવિ પણ હોય, એટલે એક અંદરનો શોખ એ વસ્તુ જુદી છે. એટલે આ નેતા હતા, એ સાહિત્યના મર્મને જાણનારા હતા. એકસ્ય સાહિત્ય મર્મજ્ઞસ્ય નેતુ સમીપમ અગચ્છમ, એક સાહિત્યના મર્મને જાણનારા નેતાની પાસે ગયો. અસ્ય પુસ્તકસ્ય વિષય, આ પુસ્તકનો વિષય, દરેક પુસ્તકના વિષયો હોય, જ્ઞાન વિશે લખ્યું છે, વિજ્ઞાન વિશે લખ્યું છે, આધુનિક ભારત વિશે લખ્યું છે, એટલે કોઈ પણ એક સબ્જેક્ટ હતો એ. તસ્ય પ્રસ્તુતિ, તેની રજૂઆત, જે વિષયને આપણે જનતા સામે વિચારો મૂકવા હોય તેની રજૂઆત કઈ રીતે કરવી એ. મુદ્રણ સૌષ્ઠવમ, મુદ્રણ, મુદ્રણ એટલે પ્રિન્ટિંગ, છાપકામ, આ જે કાંઈ પણ હોય તે મુદ્રણ કહેવાય, ફ્રન્ટ પેજને જે કાંઈ પણ છે આ બધું, અને એની ડિઝાઇનિંગ કેવી છે, કેટલી સાઇઝમાં કરવી છે એ બધું. મુદ્રણ સૌષ્ઠવમ, એનું મુદ્રનું જે સૌષ્ઠવ છે હે પ્રકાશનનું એ, અને ચિત્ર યોજનમ, અને ચિત્રોની ગોઠવણ, ચ ઇતિ એમ બધું, સર્વમ અપી બધી રીતે સુંદરમ આસીત, સુંદર હતું. નેતૃ મહોદયાય પુસ્તકમ, નેતૃ મહોદયાય નેતા મહાશયને પુસ્તકમ ઇદમ, આ પુસ્તક છે અવશ્યમ જરૂર રુચિકરમ ભવિષ્યતિ ઇતિ મેં દ્રઢા શ્રદ્ધા. રુચિકર, રુચિકર એટલે કે ગમી જાય એવું, રુચિકર રુચિ પડે, મજા આવે, ગમી જાય એવું હશે, ભવિષ્યતિ થશે ઇતિ એવી મેં દ્રઢા શ્રદ્ધા, મને પૂરી દ્રઢ શ્રદ્ધા હતી કે લેખકને ગમશે જ, નેતા મહોશયને, કે ભાઈ આ લેખકનું પુસ્તક. તેનહમ તેથી હું નિશ્ચિંત આસમ, તેથી હું નિશ્ચિંત હતો, કોઈ ચિંતા વગરનો હતો કે આ પુસ્તક મૂકીશ એટલે નેતા મહાશયને ગમશે, વાહ વાહ વેરી ગુડ વેરી ગુડ, અને કોઈ પ્રકારનું મને ટેન્શન હતું નહીં.
अहम सोत्साहनम अहम हूँ सह उत्साहनाम उत्साह साथे नेत्रु महोदयस्य गृहम प्रति अगच्छम नेता महाशयना घर तरफ गयो। क्षणद्वय अनंतरम बे क्षणनी क्षणद्वय बे चार क्षण क्षण एटले थोड़ी बे पांच फ्यू मिनिट बे पांच सेकंडो थोड़े समय नी अंदर एवज नेत्रु महोदयस्य साक्षात्कार संजात नेता महाशयनो साक्षात्कार थियो एटले रूबरू भेटो थियो। मया मारा वड़े अर्थात के मैं नेत्रु महोदयस्य करकमलियो हो नेता महोशय महादय नेता महाशय छे एना करकमल कर एटले हाथ कमर एटले कमर करकमर एटले के हस्तकमलनी अंदर पुस्तकम समर्पितम पुस्तक समर्पित कर्यु के जो आ मैं पुस्तक बनाई वाल्यो जो एना हाथ में आ रीतना आप्यु। पुस्तकम दृष्ट्वा पुस्तक जोईने नेत्रु महोदय प्रसन्न जातः पुस्तक जोईने नेता महाशय प्रसन्न थया च अवोचत अने बोलिया पुस्तकम ते वस्तुतः एव अद्भुत निर्मितम अस्ति हो लेखक ने कहे के पुस्तकम ते पुस्तक तारू ते एटले तारू पुस्तक छे वस्तुतः हकीकते वस्तुतः एव हकीकत में ज अद्भुतम निर्मितम अस्ति अद्भुत रीते निर्मित थयेलू छे बनेलू छे बहु मस्त पुस्तक छे वाह 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 पुस्तक बहु सारू छे आ अरस 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 वाह वेरी गुड बधी रीतना लेखक लेखकनुं जे पुस्तक हतुं ई नेता महाशये जोयुं। बहु काल अनंतरम घना लांबा समय पछी अनंतरम कालांतरम समय जता घना समय पछी घना लांबा समय पछी एतादृशम पुस्तकम पश्यामि हूँ आवा प्रकारनु पुस्तक जोऊं। घना लेखकों पुस्तकों बनावे पण ठीक होय छे पण लांबा समय पछी आवुं बेस्ट में बेस्ट पुस्तक हूँ जोऊं छूं। तद अनंतरम त्यार पछी सद्य एव सद्य एटले तरत ज किंतु परंतु मतसम्मतो मतसम्मत सम्मति एटले पोतानी विचारधारा पोतानी विचारसरणी पोतानुं मानवुं मतसम्मतो मारा मानवा प्रमाणे पुस्तकम इदम आ पुस्तक संस्कृते न विलेख्य संस्कृतमां न लखीने यदि जो हिंदी भाषायां लिखितम स्यात् जो हिंदी भाषामां लखेलू होत तरही तो सम्यक भवेत तो बहु सारू रहेत। बोलो पुस्तक सारू छे काय वांधो नहीं पण नेता महाशय शुं कीधुं आ लेखक हता पंडित मथुरानाथ तो संस्कृतना विद्वान हता सामे नेताजी संस्कृतना जानकार होवा जोईए ने पुस्तक जोवे तो खरा डिजाइन बिजाइन ने बस सरस होय पण अंदर शुं वाँचू संस्कृतनो भाषानो आ बराबर कंईक ज्ञान तो होवू जोईए ने हा ऊपर छेलू आवडतो बराबर छे पण विशेष ज्ञान होवू जोईए ए तरत ज कीधुं किंतु परंतु के आ पुस्तक ते संस्कृतमां न लखीने कदाच हिंदीमां लख्युं होत तो बहु सारूं थत बहु सारूं छे बधाय वखाण करे पण वच्चे किंतु मूक्युं इति अवोचत एवुं बोलिया लेखकनो तो मगज वयो गयो કે બધું રેડી છે તો વચ્ચે કિંતુ શું કરવા નાખ્યું ગૃહમ પ્રતિ નિવર્તમાન ઘરે પાછી ફરતી વેળાએ અહમ હું સમસ્તે અપી રાજમાર્ગે હું અથવા તો હુંનું મેં આખા રાજમાર્ગ ઉપર કિંતુ કૃતાયા મર્મવેદક શિક્ષાયા ઉપરી આ કિંતુએ કરેલી મર્મવેદક શિક્ષા મર્મને વિંધી નાખે એવી શિક્ષા ઉપર ચિંતામગ્ન ચિંતામાં મગ્ન થયેલો કર્ણમ અમરદયમ કાન મરડવો અર્થાત કે પોતાની જાતને શિક્ષા કરવી કે આ કિંતુ શબ્દ છે ને એ હેરાન કરે બાકી વાંધો નહોતો આ કિંતુ શબ્દ જ મને હેરાન કરે એમ કરીને કાન મરડવો પોતાની જાતને થોડુંક આમ ટેન્શન દેવું અને કિંતુના મહ્યમ યા શિક્ષા દતા આ કિંતુએ મને જે શિક્ષા આપી છે તામ તેને યદી અહમ યદી એટલે જો તામ એટલે તેને યદી એટલે જો અહમ હું અનુસરામી જો અનુસરું આ કિંતુ જે મને શિક્ષા આપે છે એને જો અનુસરું તરહી તો કદાચિત અપી ક્યારેય પણ સંસ્કૃત ભાષામાં પુસ્તક લેખનમ કરતું ન પાર્યામી પુસ્તકનું લેખન કરવાનું પાર કરી શકું નહીં ન પાર્યામી લેખકનું જે સંસ્કૃતમાં લેખન કરવાનું છે એને પાર ન કરી શકું એટલે કે હું લખી શકું નહીં। એટલે લેખક કહે છે કે એની બધાયની આ કિંતુ વચ્ચે કરી અને વાત કરે તો કદાચ શક્ય બને નહીં। હવે ત્રીજી વાત અહીંયા પહેલાં જજ સાહેબે કિંતુ કીધું ત્યારે નેતા મહોદયે કિંતુ કીધું હવે ડૉક્ટર સાહેબ કિંતુ કહે છે શું બને છે એમાં કે બધા મિત્રો ભેગા થાય લેખક એકવાર બીમાર પડે પછી દવાથી સારો થઈ જાય પછી બધા મિત્રો ભેગા થાય તો ભોજન પ્રોગ્રામનું કંઈક આયોજન કરે કે હાલો લાડવાને ભજીયાને જમાવટ કરીએ તો ડૉક્ટરને પૂછવા ગયા બધા મિત્રો ભેગા થાય છે ને જમણવાર ફર્સ્ટ ક્લાસ પૂરીને લાડવાને ભજીયાને હે દૂધપાકને બાસુંદીને બધું મેનુ બનાવે છે તો હું ખાવા જાઉં હું જાઉં એમાં તો ડૉક્ટરે કીધું કે જા ખરા પણ પચવામાં ભારે હોય ને એવું નહીં ખાવાનું પરંતુ પચવામાં ભારે હોય એવું ખાવાનું નહીં હવે ત્યાં ભોજન સમારંભમાં ગયા હોય તો ત્યાં શું હોય
ત્યાં હું દવાખાનામાં હોય એવી લાઇટ ખીચડીને લાઇટ કાઢીને ચોપડા વગરને અથવા તો પરસે સાદી એવી રોટલી ને એવું કંઈ હોય ત્યાં, એટલે જવાનો કોઈ મિનિંગ રહ્યો નહીં, 50% તો એમનેમ ઈચ્છા મરી ગઈ એવી વાત કરે છે। कदाचित अयम क्रूर किंतु शब्द, क्यारेक तो आ क्रूर किंतु शब्द, लेखक किंतु शब्द ने क्रूर के छे का क्रूर किंतु शब्द छे, ए मुखस्य कवलम अपि अवरोध्यति, मुखनो कवलम, कवलम एटले के कोड़ियो, अवरोध्यति रोकी लिए छे, क्यारेक क्यारेक तो आ मोटा में कोड़ियो आवतो ने एने रोकी लिए, किंतु शब्द के भाई खामा रेवा देतो ए रोकी लिए छे। शुक्रवार एकदा अहम रुग्ण अभवम, एक बार हूँ रोगी थियो हतो, एटले के हूँ बीमार पड़ो हतो, रुग्ण अभवम रोगिष्ट थियो हतो। वेद महोदयस्य कृपया बहु कालांतरम स्वस्थ संजात, वेद महाशयनी कृपा थी लांबा समय पछी हूँ तंदुरस्त थियो। आ बीमार पड़ेल कोई घाटी बीमारी आवी गई होय, ऊंडी बीमारी तो जाजो समय 4-6 महीना 8 महीना दवा चालू राखवी पड़े, पछी धीरे धीरे रिकवर थाय। अस्मिन एव समय, आ समय में मित्र गोष्ठिया निमंत्रण प्राप्त, मित्र गोष्ठी, मित्र गोष्ठी एटले मित्रों की महफिल में निमंत्रण मिलू कि बधा मित्रों भेगा थशे ने तारे आववानुं छे भाई। भोज गोष्ठियाम गमनार्थम मम अपि इच्छा संजात, भोजन समारंभ में जवानी मने पण इच्छा थई, बधा मित्रों भेगा थाता होय परिवारजनों के सगा संबंधी भाईबंदो ने मैं भोजनों समारंभ होय जवानी इच्छा थाय कि न थाय, मने ज थायो, तमने थाती खबर नथी, अने थावी जोईए, न थावी जोईए बने नहीं, पण लॉकडाउन में अत्यारे बहु भेगू न थाव। भोज गोष्ठियाम गमनार्थम, भोजन समारंभ में जवा माटे मम अपि इच्छा संजाता, मारी पण इच्छा थई, अहम हूँ आतुरालयम अगच्छम, आतुरालय एटले के हॉस्पिटल से न्या गयो, तत्र गत्वा वैदम अवचम, त्यां जईने वेद ने अवचम कह्युं, किम अहम भोज गोष्ठियाम गंतुम समर्थ अस्मि, शू भोजन समारंभ में जवा समर्थ छू, सक्षम छू, बधाय मित्रों जाए तो हूँ अँ जाऊँ, बधाय महफिल में खावा पीवा बधु। उत्तरम अलभ्यत, उत्तर मेळव्यो, गंतुम अर्हति भवान, भवान आप श्रीमान गंतुम अर्हति, जाई शको छो, हाँ हाँ जाई शको, काई वांधो नहीं, किंतु परंतु गरिष्ठ पदार्थानां भोजनम निषिद्धम अस्ति, गरिष्ठ पदार्थ भारे पचवा में जे अघरा छे, तेलवाड़ी पूरी, डूंगळी ने लसण ने टमेटानी ग्रेवी वाला शाक, पंजाबी शाक, तीखा तळेला पदार्थों, बासुंदी, आवी बधी वस्तुओ जो जो घणा ने मोटा में पाणी आवी गया, हाँ आवा बधा पदार्थों छे ए निषेध छे, मनाय छे। वैदस्य वचनानी श्रुत्वा, वेदना वचनों सांभळीने, भोज गोष्ठयाम गमनस्य इच्छा, भोजन समारंभ में जवानी इच्छा, अर्धमात्रायाम अर्धी मात्रा में तो अत्रैव समाप्ता, અહીંયા જ પૂરી થઈ ગઈ, લેખક કીધું જાઓ જાઓ વાંધો નહીં ઓકે, પણ આવું બધું ખાવાનું નહીં, તે કહો તો શું જાવ, તથાપિ તેમ છતાં પણ અહમ હું ભોજ ગોષ્ઠયામ અગચ્છમ, ભોજન સમારંભમાં અગચ્છમ ગયો, અત્ર વેદ મહોદયસ્ય કિંતુ શબ્દ, અહીંયા વેદ મહાશયનો કિંતુ શબ્દ છે, મમ કંઠનલિકાયામ સલગ્ન આસીત, મમ કંઠનલિકા મારા ગળાની જે નળી છે એમાં સલગ્ન જોડાયેલો ટીંગાયેલો હતો, ફિલ્ટર મૂકી દીધું હોય ને, ફિલ્ટર શું કરે કે આ વસ્તુને ગાળી લેવાની ને અમુક કચરો હોય બહાર કાઢી નાખવાનો, એમ લેખકે કાનમાં કીધું તો ફિલ્ટર અહીં મૂકી દીધું, ઘરમાં આપણે વડીલો એમ કે એક કામ કરજે તું જા ખરા, પણ એટલી એટલી વસ્તુ કરવાની નહીં ને, એટલી વસ્તુ કરવાની, તો આપણે ક્યાંય જાય તો ફિલ્ટર રાખીએ કે ભાઈ મારા પપ્પાએ દાદાએ કીધું એટલી વસ્તુ કરવાની ને એટલી વસ્તુ નથી કરવાની, એટલે ડૉક્ટરે જે કીધું હતું એ ફિલ્ટર મૂકી દીધું કે ભાઈ આ વસ્તુ નહીં કરવાની, એટલે કિંતુ રૂપી ફિલ્ટર ગળામાં ચોટેલું હતું। ભોજ ગોષ્ઠયામ યમ યમ પદાર્થમ અહમ પશ્યામિ, ભોજન સમારંભમાં જે જે પદાર્થ હું જોઉં છું, સહસ પદાર્થ તે તે પદાર્થ છે, ગરિષ્ઠ એવ અસ્તિ, ગરિષ્ઠ છે, ભારે જ છે, ઇતિ એવી પ્રતીતિ ભવતી સ્મ, એવી મને પ્રતીતિ ખાતરી થતી હતી કે આ પૂરી તો કે એ ભારે કહેવાય, આ પંજાબી શાક એ ભારે કહેવાય, આ તો હું કહું લેખકે કંઈ નામ દીધા નથી, બાસુંદી દૂધપાક ને આ બધા પદાર્થો એ ભારે છે, અતઃ આથી ભોજનમ વિના એવ મમ ભોજ સમાપ્ત અભવત, આથી ભોજન વિના જ મારું ભોજન સમાપ્ત થઈ ગયું, કાંઈ ખાધા વગર બધું જોયું તો તળેલું હતું, તીખું હતું, મસાલાવાળું હતું, ભારે હતું, ગળ્યું હતું, ખાવું શું, છેલ્લે ડાયર ભાત હોય તો વાટકીમાં ડાયર ભાત લઈને ખાઈ લીધો હોય રેડી। આઘ્રાણે અર્ધ ભોજનમ, આઘ્રાણ નાક છે ને ઘ્રાણેન્દ્રી કહેવાય, શું કહેવાય, ઘ્રાણેન્દ્રી, આઘ્રાણ એટલે કે સુગંધ લેવાથી અર્ધ ભોજનમ અર્ધું ભોજન થઈ જાય,
ઘણી વખત આપણે ભોજન ન મળે ને બાજુમાં સરસ મજાની કઢી વઘારી હોય, સરસ મજાના પાઉંભાજી કે બીજા મસાલા કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ મેનુ, આ તો હું ખાલી નામ બોલું, એ કોઈ પણ મેનુ બનતું હોય અને એની સુગંધ તરત આવે, હા તો 20-25% તો આમ અંદરથી ઈચ્છાને એમ થાય કે ના ના સુગંધ લે તો એ મજા આવી ગઈ એમ. અને એવી તાજી તાજી સુગંધો અને સરસ મજાની આપણે સૂંઘીએ એટલે આપણે ખાવાની ઈચ્છા થાય. એટલે આગ્રાણે અર્ધભોજનમ, સૂંઘવાથી અર્ધું ભોજન, ઇતિ ન્યાય, એવા ન્યાયથી સંતોષમ અકર્વમ અહમ, મેં સંતોષ કરી લીધો ભોજ ગોષ્ઠિયામ, ભોજન સમારંભમાં, કે અર્ધા ભોજન સૂંઘવાથી અર્ધું ભોજન થઈ જાય એ ઈ ન્યાયે ભોજ ગોષ્ઠિયામ, ભોજન સમારંભમાં મેં સંતોષમ અવકર્વમ અહમ અકર્મ, મેં કરી લીધો. એટલે આમાં પણ લેખક ખાઈ શકા નહીં, કેમ કે વેદે કિંતુ શબ્દ મૂકી દીધો. બસ આ ત્રણ પ્રસંગો હતા. એવમ જીવને, આમ જીવનમાં અનેક વાર અશ્ય કિંતુ શબ્દસ્ય શત્રુતા, આ કિંતુ શબ્દની શત્રુતા છે, એ સમ્મુખમ ઉપસ્થિતા ભાવથી સમ્મુખ ઉપસ્થિત થાય છે, નજર સામે આવીને ઊભી રહી જાય છે. બહુવારમ દૃષ્ટવાનમ અસ્મી, મેં ઘણી વાર જોયું છે. યત કાર્યમ, જે કાર્ય સર્વથા સજ્જ સંપદ્યતે, બધી રીતે સજ્જ થયેલું હોય છે, સજ્જ સંપદ્યતે, સજ્જ હોય છે, તૈયાર હોય છે, રેડી હોય છે. સિદ્ધિ હસ્તગતા ભાવથી, સિદ્ધિ પણ હાથવેત હોય કે હમણાં જ આપણે સિદ્ધિ મળી જશે, આ વસ્તુ આપણી થઈ જશે. યથેવ સફળતા યાહ મૂર્તિ સમ્મુખમાં આગળ છે, જેવી જ સફળતાની મૂર્તિ સામે ઊભી રહી છે, તથેવ તેમજ ક્રૂર અયમ કિંતુ, આ કિંતુ ક્રૂર શબ્દ છે, મધ્યે પ્રવેશ્ય, વચ્ચે પ્રવેશીને સર્વ કાર્યમ વિનાશ્યતિ, બધા કાર્યનો વિનાશ કરી નાખે છે. માનવ જીવને, માનવના જીવનમાં કિંતો હો ઇયમ કુટિલતા, કિંતુ શબ્દની આ કુટિલતા છે, એ પ્રાયઃ મોટાભાગે સર્વત્ર વિરાજતે, બધે જ જોવા જડે છે, બધે જ શોભે છે, બધે જ દેખા દે છે, એટલે બધી જગ્યાએ કિંતુ શબ્દ આવે છે. ઘણીવાર આપણે પાડોશી પાસે કંઈક લેવા જઈએ કે ઓલી વસ્તુ તમે આપશો, તો કે હા હા એ અમે તમને આપત, પરંતુ બાજુવાળા ભાઈ છે ને એણે જોઈએ છે, એમ કહેતા કોઈને દેતા નહીં, મારે જોશે, એટલે કિંતુ શબ્દ આવે. કોઈને ન દેવી તો આપણે ના પાડી દઈએ કે ભાઈ તમે મને 2-5 હજાર ઉછીત આપશો, તો કે હા હા હું આપત, પણ ગઈકાલે ઓલા ભાઈ લઈ ગયા, એટલે વચ્ચે કિંતુ શબ્દ મૂકે. એટલે આવી જીવનમાં બધી બાબતો છે, લેખક છે આમ કરીને હળવો હાસ્ય મર્મ સાથે પીરસે છે. આના જે ફોટા પાડેલા છે બધા એ પણ છે, આમાં વિશેષ અભિયોગ અધિકાર ભૂગતા હા કિંતુ કુંત આદ્રાણે અર્ધભોજનમ જેવા વિશેષ શબ્દો છે, એની સમજૂતી પણ છે, તમને હું મેં સ્ક્રીનશોટ પાડીને સાથે સાથે મોકલવાનું છે, બધું તમે વાંચી લેજો. ઓકે સારું.